అచ్చి అప్పుడు మొమరాని బిర్యానీ బనాసు ఏమని లేసు అప్పుడు బావులు మొమరా లేసు ఎర్ర పచ్చి టోకరాని కొమ్మలు లేసు టమేటా లేసు టమేటా ఇప్పుడు టమేటో ఇప్పుడు ఏవు లేవను ఇక్కడ పోయినైతే సావు నరం నరం నై టమేటో ఏవు లేవు ఎక్కి టమేటో లేసు ఎక్ కెప్సికం లేసు ఎక్ కందోలు లేసు ఎక్ పచ్చి આપણે કઈ ને કે બોલા પેપ્સી કમ મરચા આપણે લીધા છે એની સાથે આપણે તીખાસ માં જોઈએ એટલે આપણે સાદા મરચા આપણે પણ લેશું પછી લીંબુ નો રસ છે કોથમરી છે સિંગ ના દાણા છે પછી રાય છે જીરું છે હિંગ છે અને લસણ છે તો આપણે હવે મમરાને ધોઈ અને 2 મિનિટ આપણે પલાળશું મમરા છે તે 2 મિનિટ આપણે એને પલાળશું એને હળવા હાથે આપણે કહીએ ને કે અમે અડે હળશું નહીં ત્યારે મમરા છે ત્યાં ભાંગી જાય એટલા માટે તેને 2 મિનિટ માટે હળવા હાથે આપણે એને રાખશું પાણીમાં પાણીમાં થોડી વાર હવે આપણે મમરા જોઈએ મમરા પલળી ગયા છે તો આપણે એને સાઈડમાં આપણે કાઢી લઈશું આપણે ગેસ ચાલુ કર્યો છે અને 3 ચમચી આપણે તેલ મૂકશું હવે આપણે આ તેલ આવી ગયું છે ત્યારે આપણે એમાં સિંગ નાખશું સિંગ આપણે ધીમે આપણે શેકી અને એમ કે એકદમ ફૂલ તેલ નહીં આવવા દેવાનું જો ફૂલ તેલ આવી જાય ને તો પછી ઉપરથી લાલ થઈ જાય ને અંદરથી કાચી રહી એટલા માટે આપણે ધીમે ગેસે આપણે શેકશું અને પછી એને તળાઈ જાય પછી આપણે એને કાઢી લઈશું આપણે સિંગ ને હવે કાઢી લીધી છે પછી આ તેલ છે એમાં આપણે હવે રાઈ નાખશું રાઈ ને આપણે 2 મિનિટ તતડવા દેશું ત્યાર પછી આપણે જીરું નાખશું રાઈ આપણી તતડી ગઈ છે હવે આપણે જીરું નાખશું ત્યાર પછી લીમડો નાખશું હિંગ છે તે પણ નાખશું ત્યાર પછી આપણે લસણ નાખશું હવે આપણે આપણે ડુંગળી છે તે નાખશું અને 2 મિનિટ આપણે રેવા દઈશું ડુંગળી હવે સાથે લીધી છે આપણે આપણે મરચા સાદા મરચા છે તે આપણે એમાં નાખશું એને 2 મિનિટ આપણે સાતડી લેશું આપણે કેપ્સિકમ મરચા નાખશું એને પણ 2 મિનિટ આપણે સાતડી લેશું કેપ્સિકમ આપણે તળાઈ ગયા છે સાતડાઈ ગયા છે હવે આપણે ટમેટું નાખશું ટમેટાને પણ 2 મિનિટ આપણે નાખશું એની સાથે પણ મીઠું નાખશું એટલે મીઠું છે ટમેટું એકદમ ગળી જાય ને મીઠું તો સ્વાદ અનુસાર આપણે નાખશું હવે આપણે મરચું ટમેટું બધું સરસ એકરસ થઈ ગયું છે ત્યાર પછી આપણે હળદર નાખીશું આપણે તીખામાં તો લાલ મરચું નાખ્યું છે એટલે લીલું મરચું નાખ્યું છે એટલે લાલ મરચું આપણે અમસું જ નાખશું એ આમાં સ્વાદિષ્ટ સરસ બનાવવું હોય તો આપણે વધારે તીખું ને એવું ખાવું હોય તો લાલ લીલા મરચાંથી સ્વાદ સરસ આવે લીલા મરચાંનો સ્વાદ સરસ હોય એટલે આપણે લાલ મરચું ઓછું નાખશું કોથમરી નાખશું ત્યાર પછી આપણે કોપરું નાખશું કોપરાથી તો દેખાવને સ્વાદ પણ સરસ આવે કમરા તો એકદમ પગડી અને સરસ મજાના છૂટા થઈ ગયા છે તો આપણે હવે ભમરા મિનિટ આપણે હલાવી ત્યાર પછી આપણે હવે સિંગ નાખશું ત્યાર પછી આપણે લીંબુનો રસ નાખશું
एक लींबू नो रस ना इसको रस स्वादिष्ट बनी गए ત્યાર પછી આપણે ગેસ બંધ કરી દેશું અને સરસ મજાનો આપણે આપણે સરસ મજાનું સર કરશું આપણે કોથમરી અને સેવ નાખી અને સરસ મજાનું બનાવશું આપણે હવે આપણે તૈયાર થઈ ગઈ છે આપણે કોથમરી અને સરસ મજાનું સર કરશું સેવ નાખી અને સરખ હવે આપણી બિરયાની તૈયાર થઈ ગઈ છે મમરાની બિરયાની તૈયાર થઈ ગઈ છે તો ખાવામાં સરસ મજાની હળવી અને સ્વાદિષ્ટ પણ સરસ છે તો આ વિડીયો ગમે તો લાઈક કરજો અને શેર પણ કરજો અને સબસ્ક્રાઈબ કરજો